સુરતના ભીસ્તાન વિસ્તારમાં આવેલ ઉમેદનગર સોસાયટીમાં બે બાળકીઓ પર શ્વાનનો હુમલો કરવામાં આવ્યો હતો. શ્વાનોએ બાળકીના માથા તેમજ કમરના ભાગે બચકા ભર્યા હતા. સદનસીબે સ્થાનિક પહોંચી જતા બાળકીઓને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતમાં અવારનવાર શ્વાનોના હુમલા વધી ગયા છે, જેને પગલે વાલીઓમાં પણ પોતાના બાળકો માટે ડર સતાવવા લાગ્યો છે. સુરતમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉમેદનગર સોસાયટીમાં 2 બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલાને કારણે સ્થાનિકોએ બાળકીને બચાવી હતી, જેથી શ્વાનોએ બાળકીના માથા અને પગ અને કમરના ભાગે બચકા ભર્યા હતા, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. ઘટનાને પગલે ઉમેદનગરના વાલીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી, તે દરમિયાન પણ સોસાયટીમાં શ્વાનો જોવા મળ્યા હતા અને જાણવા મળ્યું હતું કે ટૂંક સમયમાં જ 5 જેટલા બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો છે. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની વાતો કરવામાં આવી છે, જોકે તેમ છતાં શ્વાનોના હુમલા સતત વધી રહ્યા છે, તે પણ એક ચિંતાનો વિષય છે.